हेलो स्टूडेंट्स, आज थी अपने फंडामेंटल्स ऑफ कॉम्प्यूटर आ सब्जेक्ट्स ऊपर लर्न કરવાનું છે. ઓકે, હવે સિમ્પલી જે ફંડામેન્ટલ્સ ઓફ ધ કોમ્પ્યુટર્સ છે એને આપણે બીજા કયા નામે ઓળખી શકીએ? તો કે ફોર એક્ઝામ્પલ તરીકે કે તમે એવું પણ કહી શકો, કોમ્પ્યુટર ફંડામેન્ટલ્સ એન્ડ એમર્જિંગ ટેકનોલોજી આ વર્ડ્સ પણ યુઝ કરી શકો, અને ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આ બંને વસ્તુ તમે કરી શકો છો. ઓકે, હવે સિમ્પલ એક બીજી વસ્તુ કે ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટર્સની અંદર આવે શું? તો કે કોમ્પ્યુટરનું જે આર્કિટેક્ચર છે એ કઈ રીતે બનેલું છે, એની અંદર શું શું આવે છે, એ બધી જ વસ્તુ તમને આમાં જોવા મળશે. આજે હું તમને ખાલી બેઝિક ઓવરવ્યૂ આપીશ, ત્યારબાદ આપણે જ્યારે નેક્સ્ટ લેક્ચર થશે ત્યારે આપણે હું તમને એક પીડીએફ આપી દઈશ જેમાં થ્રુ તમારે બધી વસ્તુ લખવાનું રહેશે, બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો ફોર એક્ઝામ્પલ તરીકે હું લખું છું ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટર એન્ડ ટેકનોલોજી, એમાંથી હું એક લિંક ઓપન કરું છું. જસ્ટ એન એક્ઝામ્પલ, ઓકે, ઘણી બધી તમને લિંક્સ પણ મળી રહેશે, પ્લસ ડિસ્ક્રિપ્શન બી મળી રહેશે, તમને ઘણી બધી વસ્તુ જોવા મળશે કે ફંડામેન્ટલ્સની અંદર શું આવે. આજે આપણે ખાલી ને ખાલી બેઝિક શીખવાનું છે, એટલા માટે કોઈ પણ પ્રકારની પીડીએફ યા તો કંઈ પણ વસ્તુ યુઝ નથી કરતા, બેઝિક યુઝ કરીએ છીએ, બરાબર. ફર્સ્ટ ઓફ ઓલ તો ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટરની અંદર આવે શું, બરાબર. તો કે સિમ્પલ કે કોમ્પ્યુટર કઈ રીતે બન્યું હતું, ઇલેક્ટ્રોનિક મશીન છે, એની અંદર શું આવે, કેવા પ્રકારના ઓડિયન્સ આવે, બધી વસ્તુ, મતલબ એ બધી વસ્તુ શેમાં આવશે, ફંડામેન્ટલ્સની અંદર, બરાબર. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો કોમ્પ્યુટર ઇઝ એન એડવાન્સ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ ધેટ ટેક્સ રો ડેટા એઝ એન ઇનપુટ ફ્રોમ ધ યુઝર એન્ડ પ્રોસેસ ઇટ અંડર ટુ કંટ્રોલ અ સેટ ઓફ ઇન્સ્ટ્રક્શન, ઇટ ઇઝ કોલ્ડ પ્રોડ્યુસ અ રિઝલ્ટ, મતલબ આઉટપુટ, એન્ડ સેવ ઇટ ઇન ફ્યુચર યુઝ. ઓકે, હવે સિમ્પલ કે તમે જોઈ શકો છો કે આપણે ફંડામેન્ટલ્સમાં કઈ રીતે આવશે, કે કોમ્પ્યુટરનું જે આર્કિટેક્ચર છે એ કઈ રીતે વર્ક કરે છે, એની અંદર શું શું આવે છે, એ બધી વસ્તુ આજે આપણે જોવાની છે, બરાબર. હવે સિમ્પલી બેઝિકલી તમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે તમને આ બધી વસ્તુ બતાવેલી હશે કે કઈ રીતે યુઝ કરવાનું, કેવી રીતે કરવાનું, શું કરવાનું, આ બધી વસ્તુ તમને બતાવે કે એમાં કયા કયા પાર્ટ્સ આવે, ધેન આફ્ટર મતલબમાં બીજી વસ્તુ આવે કે આ જે કોમ્પ્યુટર છે એને તમે વર્ક કઈ રીતે કરો. તો કે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે કોઈ ઇનપુટ આપીએ, ત્યારબાદ એની અંદર પ્રોસેસ થાય અને એ આઉટપુટ આપણા સુધી આવે, આ એક વન ટાઈપ ઓફ પ્રોસેસ છે. હવે સિમ્પલ હું કઈ વસ્તુ લખું છું, તો એ જે લખું છું એ હું શેના મદદથી લખું છું, તો કે કીબોર્ડની મદદથી લખું છું. ત્યારબાદ એની અંદર જે પ્રોસેસ થાય છે એ શેના થ્રુ થાય છે, તો કે સીપીયુ થ્રુ થાય છે, અને એની અંદર જે પ્રોસેસ છે એનું આઉટપુટ આવે છે તો એનું આપણે મોનિટર થ્રુ ડિસ્પ્લે કરી શકીએ છીએ. તો આ એક બેઝિક પ્રોસેસ થઈ કોમ્પ્યુટરની, બરાબર. હવે બીજી વસ્તુ આપણે જે જોવાની છે, તો કે એડવાન્ટેજીસ ઓફ ધ કોમ્પ્યુટર, કોમ્પ્યુટરના એડવાન્ટેજીસ શું છે. હવે સિમ્પલ જે વસ્તુ આપણે આપણા માઇન્ડથી કરીએ છીએ એ જ વસ્તુ, મતલબ આપણે કેલ્ક્યુલેશન કરતા હોય તો આપણે આપણા માઇન્ડથી કેલ્ક્યુલેશન કરવા જઈએ તો શું થાય છે, એમાં થોડો ટાઈમ લાગી જાય છે, પણ એ જ વસ્તુ તમે કોમ્પ્યુટર થ્રુ કરો છો તો શું થાય, તો કે ફાસ્ટ થઈ જાય. તો એમાં તમને એક પોઈન્ટ બતાવ્યો છે, હું તમને થોડા બેઝિક એડવાન્ટેજીસ અહીંયા આપેલા છે, એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ આજે બતાવીશ, પછી આપણે બાકીનું જોઈશું, બરાબર. હવે સિમ્પલ એડવાન્ટેજીસ ઓફ ધ કોમ્પ્યુટર, તો એમાં સિમ્પલી કેવું આવે છે, ફર્સ્ટ હાઈ સ્પીડ ડેટા, મતલબમાં કોમ્પ્યુટર ઇઝ અ વેરી ફાસ્ટ ડિવાઇસ, કોમ્પ્યુટર શું છે, વેરી ફાસ્ટ ડિવાઇસ છે, મિલી સેકન્ડની અંદર આઉટપુટ્સ તમને પ્રોવાઈડ કરે છે. સિમ્પલ તમે ફોર એક્ઝામ્પલ મેં નામ લખ્યું ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટર અથવા તો કોમ્પ્યુટર આર્કિટેક્ચર, આવું કોઈ પણ મેં નામ લખ્યું છે તો એ જે નામ છે એ તમને એટ અ ટાઈમ મોનિટર ઉપર દેખાય છે, જેવું તમે અહીંથી લખો છો એટ અ ટાઈમ તમે ત્યાં શો કરી શકો છો, બરાબર. તો આ એક વન ટાઈપ ઓફ એકદમ ફાસ્ટ સ્પીડ થઈ, બરાબર. ઇટ ઇઝ કેપેબલ ટુ પરફોર્મ કેલ્ક્યુલેશન ઓફ વેરી લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા,
કોઈ પણ મોટો અમાઉન્ટ ઓફ ડેટા, એટલે મતલબ આ બહુ મોટી રકમ હોય એનો પણ તમારે જો કેલ્ક્યુલેશન કરવું હોય તો અમે ઇઝીમાં ઇઝી વેથી એને કેલ્ક્યુલેટ કરી શકવા માટે કેપેબલ છે કોમ્પ્યુટર. બરાબર. બીજી વસ્તુ, કોમ્પ્યુટર હેઝ અ યુનિટ ઓફ સ્પીડ, મિલી સેકન્ડ, નેનો સેકન્ડ, ઇવન પીકો સેકન્ડ. હવે સિમ્પલી આપણે જે કામ કરીએ એમાં કેવું હોય, હવર્સ આવે, ત્યારબાદ મિનિટ્સ આવે, ત્યારબાદ સેકન્ડ આવે, એના પછી આવે માઇક્રો સેકન્ડ, નેનો સેકન્ડ અને પીકો સેકન્ડ. એટલે મતલબમાં કોમ્પ્યુટરમાં જે તમે વર્ક થાય છે એ મિલી સેકન્ડ, નેનો સેકન્ડ અને પીકો સેકન્ડની અંદર વર્ક થાય છે. બરાબર. ઇટ કેન પરફોર્મ મિલિયન્સ ઓફ કેલ્ક્યુલેશન ઇન અ ફ્યુ સેકન્ડ એઝ કમ્પેર મેન હુ કેન સ્પેન્ડ મેની મંથ ઓફ પરફોર્મ ધેટ સેમ ટાસ્ક. માણસોને જે કામ કરવામાં ઘણા મહિના લાગી શકે છે એ જ કામ, એ જ વસ્તુ એના કમ્પેરમાં કોમ્પ્યુટર તમને સેકન્ડ્સની અંદર, બરાબર, ફ્યુ સેકન્ડ્સ, અમુક લિમિટેડ સેકન્ડ્સની અંદર તમને થાઉઝન્ડ્સ ઓફ કેલ્ક્યુલેશન, મિલિયન્સ ઓફ કેલ્ક્યુલેશન્સ પ્રોવાઈડ કરી શકે છે. ઓકે, હું તમને આના પછી એક સ્મોલ વિડીયો બતાવીશ કે જેમાં તમને ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટરની ઓલ ડિટેલ્સ આપવામાં આવે. બરાબર. સેકન્ડ થિંગ આવે છે એક્યુરેસી. એક્યુરેસી મતલબ ઇન એડિશન ટુ બીંગ વેરી ફાસ્ટ, કોમ્પ્યુટર એઝ વેરી એક્યુરેટ. ધ કેલ્ક્યુલેશન આર 100% એરર ફ્રી. એક્યુરેસી મતલબ વિશ્વાસપાત્ર, તમે એના પર વિશ્વાસ કરી શકો, ટ્રસ્ટ મૂકી શકો. કોમ્પ્યુટર પરફોર્મ્સ ઓલ જોબ્સ વિથ 100% એક્યુરેસી પ્રોવાઈડ ધેટ ધ ઇનપુટ ઇઝ કરેક્ટ. 100% એક્યુરેટી સાથે એ વર્ક કરે છે. તમે જે પણ ઇનપુટ આપો છો એનું આઉટપુટ તમને કરેક્ટ આપે છે. બરાબર. ત્યારબાદ આવે છે સ્ટોરેજ કેપેબિલિટી. મેમરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ કોમ્પ્યુટર. મેમરી મેમરી ઇન કોમ્પ્યુટર. હવે સિમ્પલ આ જે તમને ઇમેજ અત્યારે બતાવું છું એ શું કહેવાય? મેમરી કહેવાય. બરાબર. કે આની અંદર શું થાય, તમારી જે પ્રોસેસ હોય છે એ બધી ક્યાં થાય છે? આની અંદર થાય. બરાબર. જોઈ શકો છો આમાં ઘણી બધી વસ્તુ આવે. હવે આમાં કયા કયા પાર્ટ્સ ને એ બધી વસ્તુ યુઝ થાય છે એ આપણે આમાંથી જોવાનું છે. ઓકે, ડન. આ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ હવે સેકન્ડ પોઈન્ટ આવે છે, અ કોમ્પ્યુટર હેઝ મચ મોર સ્ટોરેજ કેપેબિલિટી, સોરી કેપેસિટી, ધેન હ્યુમન બિંગ્સ. માણસો જેટલું યાદ રાખે છે ને એના કરતા વધારે આ વસ્તુ યાદ રાખે છે કોમ્પ્યુટર મેમરી. ઓકે, જોઈ શકો છો મેં તમને કીધું કે આની અંદર ઘણા બધા પોર્ટ્સ ને એવું બધું આવે. આ બધા પોર્ટ કહેવાય, આ બસ કહેવાય. ઓકે, ડન. તો આ વસ્તુ થઈ ગઈ. ડન. ત્યારબાદ એના પછી આવે છે ઇટ કેન સ્ટોર લાર્જ અમાઉન્ટ ડેટા. એટલે બહુ મોટી સંખ્યામાં તમારે જે ડેટા ને બધી વસ્તુ સ્ટોર કરવી હોય તો એ તમે આની અંદર કરી શકો છો. સેકન્ડ આવે છે, એના પછી આવે છે ઇટ કેન સ્ટોર એની ટાઈપ્સ ઓફ ડેટા સચ એઝ ટેક્સ્ટ, વિડીયો, ઇમેજીસ, ઓડિયો, આ બધી વસ્તુ. મતલબમાં મેમરીની અંદર તમે કઈ કઈ વસ્તુ સ્ટોર કરી શકો. એવું જરૂરી નથી ખાલી ટેક્સ્ટ સ્ટોર કરી શકાય, અથવા તો વિડીયો સ્ટોર કરી શકાય, ઓડિયો સ્ટોર કરી શકાય, બધી જ વસ્તુ, ઇમેજીસ, યાને કે ટોટલી વસ્તુ તમે સ્ટોર કરી શકો છો. બરાબર. એક ઇમેજ બતાવું. જો અહીંયા તમને બહુ બધી વસ્તુ આપેલી છે,
ઘણી બધી વસ્તુ જો અહીંયા રેમ કોને કહેવાય, આવી બધી વસ્તુ હું તમને એક પછી એક વન બાય વન બતાવું છું. ઓકે ડન. ઓકે કન્ફર્મ ડન. અલગ અલગ ટાઈપ્સની બધી મેમરી આવે. ઓકે આ વસ્તુ થઈ ગઈ. ત્યારબાદ આવે છે ડિલિજન્સ. ડિલિજન્સ મતલબમાં અનલાઇક હ્યુમન બિંગ્સ અ કોમ્પ્યુટર ઇઝ ફ્રી ફ્રોમ મોનોટોમી, ટાઇડનેસ એન્ડ લેક ઓફ કન્સ્ટ્રક્શન કોન્સન્ટ્રેશન. હવે માણસોની સરખામણીમાં કોમ્પ્યુટરમાં કઈ વસ્તુ અલગ છે? તો કે ફ્રી ફ્રોમ મોનોટોમી, ટાઇટનેસ એન્ડ લેક ઓફ કોન્સન્ટ્રેશન. માણસ તો અમુક સમય થાય ને ત્યારે થાકી જાય, કોન્સન્ટ્રેટ ના કરી શકે, એ વર્ક ના કરી શકે. એની સરખામણીમાં કોમ્પ્યુટર આ બધી વસ્તુ સામે ફ્રી છે. ઇટ કેન વર્ક કન્ટિન્યુઅસલી વિધાઉટ એની એરર એન્ડ બર્ડન. મતલબમાં કોમ્પ્યુટર, સોરી, હા, કોમ્પ્યુટર કન્ટિન્યુઅસલી વર્ક કરી શકે વિધાઉટ એરર એન્ડ વિધાઉટ બર્ડન. મતલબમાં આપણા પર અમુક પ્રકારનો લોડ આવી જાય, માણસ જ્યારે કામ કરે ત્યારે એના પર અમુક લોડ આવે તો એનું કામ સ્ટોપ થઈ જાય છે, બરાબર. પણ કોમ્પ્યુટર એક એવી વસ્તુ છે કે જેની અંદર વિધાઉટ એરર અને વિધાઉટ બર્ડન વર્ક કરી શકે છે. ઇટ કેન પરફોર્મ રિપીટેડ ટાસ્ક વિથ ધ સેમ સ્પીડ એન્ડ એક્યુરેસી. ઇટ કેન પરફોર્મ રિપીટેડ ટાસ્ક વિથ ધ સેમ સ્પીડ એન્ડ એક્યુરેસી. કઈ રીતે પરફોર્મ? રિપીટેડ ટાસ્ક સેમ સ્પીડ અને સેમ એક્યુરિટીથી કરી શકે છે. ત્યારબાદ વર્સાલિટી. અ કોમ્પ્યુટર ઇઝ વર્સેટાઇલ મશીન. અ કોમ્પ્યુટર ઇઝ વેરી ફ્લેક્સિબલ ટુ પરફોર્મિંગ એની જોબ્સ ટુ બી ડન. ધીસ મશીન કેન બી યુઝ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ વેરિયસ ફિલ્ડ એટ વન ઇન્સ્ટાન્સ. ઇટ મે બી સોલ્વ અ કોમ્પ્લેક્સ સાયન્ટિફિક પ્રોબ્લેમ્સ એન્ડ ધ વેરી નેક્સ્ટ મોમેન્ટ ઇટ મે બી પ્લેઇંગ અ કાર્ડ ગેમ. હવે વર્સેટાઇલ મશીન યાની કે એમાં કેવું હોય કે તમે કોઈપણ પ્રકારની જોબ હોય, મતલબ આ કોઈપણ પ્રકારની પ્રોસેસ હોય એ ડન કરી શકે. એમાં કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ્સ આવે તો વેરિયસ, એટલે મીન્સ કે ડિફરન્ટ ડિફરન્ટ ફિલ્ડની પણ આવે તો એ પણ સોલ્વ કરી શકે. એવું સ્પેસિફિક નહીં કે આ એરર સોલ્વ કરી શકે, ઓલ એરર સોલ્વ કરી શકે, બરાબર. ગમે એવું કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય તો એને પણ એ ઇઝીલી સોલ્વ કરી શકે છે. ત્યારબાદ રિલાયબલ. કોમ્પ્યુટર ઇઝ અ રિલાયબલ મશીન. મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ કોમ્પ્યુટર કોમ્પોનન્ટ્સ હેવ લોંગ લાઇફ્સ. કોમ્પ્યુટર આર ડિઝાઇન ટુ મેક મેન્ટેનન્સ ઇઝીલી. કોમ્પ્યુટરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે એને ઇઝીલી તમે મેન્ટેન કરી શકો, પ્લસ એના મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ કોમ્પોનન્ટ્સ છે એ લોંગ ટાઈમ સુધી ચાલેવા છે. ત્યારબાદ આવે છે ઓટોમેશન. મતલબ કોમ્પ્યુટર એક ઓટોમેટિક મશીન છે, બરાબર. ઓટોમેટિક મશીન મતલબ કે એને તમે ઓટોમેટિકલી ઓપરેટ થાય છે. ઓટોમેશન ઇઝ અ એબિલિટી ટુ પરફોર્મ અ ગીવન ટાસ્ક ઓટોમેટિકલી. કોઈ પણ ટાસ્ક તમે પ્રોવાઈડ કરો છો તે ઓટોમેટિકલી કમ્પ્લીટ થાય છે. વન્સ ધ કોમ્પ્યુટર રિસીવ અ પ્રોગ્રામ. એક વખત કોમ્પ્યુટર એક પ્રોગ્રામ રિસીવ કરે, ધ પ્રોગ્રામ ઇઝ સ્ટોર્ડ ઇન ધ કોમ્પ્યુટર મેમરી, ધેન ધ પ્રોગ્રામ એન્ડ ઇન્સ્ટ્રક્શન કેન કંટ્રોલ ધ પ્રોગ્રામ એક્ઝિક્યુશન વિથ ધ હ્યુમન ઇન્ટરેક્શન, વિધાઉટ હ્યુમન ઇન્ટરેક્શન. એક વખત કોમ્પ્યુટરમાં તમે પ્રોગ્રામને સ્ટોર કરી દો કોમ્પ્યુટરની મેમરીની અંદર, પછી એમાં કોઈ માણસના કંટ્રોલની જરૂર પડતી નથી. વિધાઉટ કંટ્રોલ ઓટોમેટિકલી ઇન્સ્ટ્રક્શન લઈ ઓટોમેટિક એક્ઝિક્યુશન કરે છે, એમાં માણસની જરૂર પડતી નથી. મતલબમાં ઓટોમેશન પર વર્ક કરે છે. રિડ્યુસ અ પેપર વર્ક એન્ડ કોસ્ટ. ધ યુઝ ઓફ કોમ્પ્યુટર ફોર ડેટા પ્રોસેસિંગ ઇન અ ઓર્ગેનાઇઝેશન લીડ્સ ટુ રિડક્શન ઇન અ પેપર વર્ક એન્ડ રિઝલ્ટ ઇન સ્પીડિંગ અપ પ્રોસેસિંગ. કોઈ પણ પ્રોસેસ હોય, ડેટા પ્રોસેસ, એને ઇઝીલી કરી શકે, સ્પીડમાં કરી શકે. એઝ ડેટા ઇન ઇલેક્ટ્રોનિક્સ ફાઇલ કેન બી રિટ્રાઈવ એઝ એન્ડ વેન રિક્વાયર ધ પ્રોબ્લેમ્સ ઓફ મેન્ટેનન્સ ઓફ લાર્જ નંબર ઓફ પેપર ફાઇલ્સ ગેટ રિડ્યુસ. મતલબમાં આપણે બહુ મોટી ફાઇલ પેપર વર્ક ઉપર, પહેલાં કેવું હતું કે કંઈ પણ વર્ક થતું હતું એ બધું પેપર વર્ક થતું હતું અને એમાં બહુ ચાર્જ લાગતો હતો, પણ હવે સિમ્પલી કેવું થાય છે, એ જ વર્ક તમે કોમ્પ્યુટરમાં કરી શકો છો. લાર્જ નંબર ઓફ ફાઇલ્સ વગેરે કંઈ પણ વસ્તુ હોય એને ઇઝીલી મેન્ટેન કરી શકો છો. થ્રુ ધ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફોર અ ઇન્સ્ટોલિંગ અ કોમ્પ્યુટર ઇઝ હાઈ,
इट सबस्टेंटली रिड्यूस द कॉस्ट ऑफ ईच ऑफ द ट्रांजेक्शन. पहला केवु हतु के आपणे हर वखते अलग अलग कोस्ट ने बधी वस्तु प्रोवाइड करवी पड़ती हती, पण केवु हतु एक वखत तमे हाई कोस्ट प्रोवाइड करी दो ત્યારબાદ તમારે પછી કોઈ ટ્રાન્ઝેક્શન કરવાનું રહેતું નથી. ઓકે, પછી આવે છે ડિસએડવાન્ટેજીસ ઓફ ધ કોમ્પ્યુટર. બરાબર, હવે સિમ્પલી નો આઈક્યુ, મતલબ અ કોમ્પ્યુટર ઇઝ અ મશીન ધેટ હેઝ નો ઇન્ટેલિજન્સ ટુ પરફોર્મ એની ટાસ્ક. મતલબમાં માણસમાં કેમ આઈક્યુ છે કે વિચારી શકે છે એવી બધી વસ્તુ, તો કોમ્પ્યુટર પાસે મગજ નથી. બરાબર, તો એટલા માટે શું કે એ એક મશીન છે, તો એમાં એવો કોઈ તમે ઇન્ટેલિજન્સ ટાસ્ક પરફોર્મ કરી શકતા નથી. ઈચ ઇન્સ્ટ્રક્શન હેઝ બીન ગીવન ટુ ધ કોમ્પ્યુટર. તમે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન કોમ્પ્યુટરને પ્રોવાઇડ કરી શકો છો. અ કોમ્પ્યુટર કેન નોટ મેક એની ડિસિઝન ઓન ઇટ્સ ઓન. એ જાતે કોઈ પ્રકારનું ડિસિઝન લઈ શકતું નથી. બરાબર, તમારે એને, હા નો ડાઉટ, એની પ્રોસેસ જે હોય એ એ જાતે કમ્પ્લીટ કરે છે, પણ એ વસ્તુ સેટ કોના દ્વારા કરવામાં આવી છે, તો કે માણસ દ્વારા જ સેટ કરવામાં આવેલી છે. ડિપેન્ડન્સી, ઇટ ડિપેન્ડન્સ એઝ પર ધ યુઝર ઇન્ટરેક્શન. મતલબમાં એ માણસ ઉપર ડિપેન્ડન્સ છે, થસ ધ ઇટ ઇઝ અ ફૂલી ડિપેન્ડન્ટ ઓન હ્યુમન. માણસ ઉપર પૂરેપૂરું ડિપેન્ડન્સ છે. એન્વાયરમેન્ટ, ધ ઓપરેટિંગ એન્વાયરમેન્ટ ઇઝ ધ કોમ્પ્યુટર શુડ બી ડસ્ટ ફ્રી એન્ડ સુટેબલ. એક વસ્તુ ખાસ આપણે ધ્યાન રાખવાની કે જ્યાં બહુ વધારે ધૂળ ના ઉડતી હોય એવા વાતાવરણ હોય ત્યાં તે તમારે એને એની ઓપરેટિંગ સિસ્ટમને રાખવી પડે. નો ફિલિંગ્સ, કોમ્પ્યુટર હેઝ નો ફિલિંગ્સ ઓર નો ઇમોશન્સ. એને કોઈ પ્રકારનું ઇમોશન્સ અને ફિલિંગ્સ નથી. જેમ કે માણસને હોય, માણસને રડવું આવે, હસી શકે, બોલી શકે, ગાઈ શકે, આ બધી વસ્તુ કરી શકે છે. બરાબર, પણ કોમ્પ્યુટરને એવી કોઈ પણ પ્રકારની ફિલિંગ્સ નથી. ઇટ કેન નોટ જજમેન્ટ બેઝ ઓફ ફિલિંગ, ટેક્સ, એક્સપિરિયન્સ, નોલેજ, અનલાઇક હ્યુમન્સ. બરાબર, મતલબમાં માણસની જેમ એ કોઈ પણ પ્રકારની વસ્તુ ફીલ નથી કરી શકતું, એક્સપિરિયન્સ નથી કરી શકતું, ટેસ્ટ નથી કરી શકતું, અનલાઇક હ્યુમન્સ, નોલેજ અનલાઇક હ્યુમન્સ. બરાબર, મતલબમાં માણસની જેમ નવું નવું નોલેજ પણ લઈ શકતું નથી. આ એના ડિસએડવાન્ટેજીસ છે. હવે બેઝિક વસ્તુ આપણે ફરી એક વખત એડવાન્ટેજીસ જે છે, બરાબર, એને આપણે ચેક કરી લઈએ. એડવાન્ટેજીસ ઓફ ધ કોમ્પ્યુટર, ફર્સ્ટ આવશે હાઈ સ્પીડ, પરફોર્મ મેની ટાસ્ક, કોઈ પણ ટાસ્કને ઇઝીલી પરફોર્મ કરી શકે, એક્યુરેસી, સ્ટોરેજ કેપેબિલિટી, ડિલિજન્સ, વર્સેટાઇલિટી, રિલાયબિલિટી, ઓટોમેશન, અને રિડ્યુસ ઇન પેપર વર્ક એન્ડ કોસ્ટ. ઓકે, ધેન આફ્ટર આવે છે ડિસએડવાન્ટેજીસ, તો એની અંદર આવશે નો આઈક્યુ, ડિપેન્ડન્સી, એન્વાયરમેન્ટ એન્ડ નો ફિલિંગ્સ. હવે આજે આપણે એક સ્મોલ વિડીયો જોવાનો છે, એ જોઈશું. ओके, आ स्मॉल वीडियो है। हेलो फ्रेंड्स, आज का टॉपिक है कंप्यूटर फंडामेंटल, जिसमें आज हम देखने वाले हैं कि कंप्यूटर कैसे काम करता है और इसके कितने पार्ट होते हैं। ओके, तो अब सिंपल है। जो टॉपिक હું તમને બતાવું ફંડામેન્ટલ્સ ઓફ કોમ્પ્યુટરમાં કેટલી વસ્તુ આવે, તો કે ઇન્ટ્રોડક્શન પ્લસ આપણે ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર ને એ બધી આવશે, ડેટા, વર્કિંગ ઓફ કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન, કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. આટલી વસ્તુ કમ્પ્લીટલી આની અંદર આવશે કે જે વસ્તુ આપણે શીખવાની છે. બરાબર, જસ્ટ મિનિટ. ઓકે,
ઓકે, આ જે બધી વસ્તુ થઈ કે સપોઝ એન એક્ઝામ્પલ, આપણે હું તમને બીજી એક વસ્તુ બતાવું. જસ્ટ અ મિનિટ. ઓકે, તો ફર્સ્ટ ઓફ ઓલ તો તમને બેઝિક વસ્તુ મેં જે બતાવી કે એમાં આપણને કીધું કે ઇન્ટ્રોડક્શન ઓફ કોમ્પ્યુટર, ત્યારબાદ ટાઈપ્સ ઓફ કોમ્પ્યુટર, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ કોમ્પ્યુટર, ડેટા, આ બધી વસ્તુ. હવે સિમ્પલી જે તમે કોમ્પ્યુટર યુઝ કરો છો બરાબર, તો એના અલગ અલગ ટાઈપ્સ આવે, આ બધી વસ્તુ આજે આપણે શીખવાનું છે બરાબર. હવે એની અંદર મારે તમને એક એક ટોપિક શીખવાડવાનો છે, એપ્લિકેશન્સ ઓફ ધ ટોપ કોમ્પ્યુટર બરાબર. એ શીખ્યા પછી આની અંદર આપણને જે આપેલું છે, કોમ્પ્યુટર, ડેસ્કટોપ કોમ્પ્યુટર, લેપટોપ કોમ્પ્યુટર, ડેટા, વર્કિંગ કોમ્પ્યુટર, આ બધી વસ્તુ આપણે શીખીશું બરાબર. તો એની પહેલાં આપણે એપ્લિકેશન્સ જોઈ લઈએ, મતલબમાં કોમ્પ્યુટર કઈ કઈ ફિલ્ડની અંદર યુઝ થાય છે. તો કે બિઝનેસ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, માર્કેટિંગ, હેલ્થ કેર, એન્જિનિયરિંગ ડિઝાઇન, મિલિટરી, કોમ્યુનિકેશન અને ગવર્મેન્ટ. ટોટલ 11 ફિલ્ડ્સ છે કે જેની અંદર આ યુઝ થાય છે. હવે હું તમને એના પર તમને બેઝિક ઇન્ફોર્મેશન પહેલાં આપી દઉં કે બિઝનેસની અંદર ક્યાં થાય. તો કે કોમ્પ્યુટર હેઝ હાઈ સ્પીડ ઓફ કેલ્ક્યુલેશન, ડિલિજન્સ, એક્યુરેટ, રિલાયબલ, વર્સેટાલિટી, વિચ હેઝ મેડ ટુ ઇન્ટિગ્રેટેડ પાર્ટ ઇન ઓલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. કોમ્પ્યુટર ઇઝ યુઝ ટુ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ફોર પેરોલ કેલ્ક્યુલેશન, બજેટિંગ, સેલ્સ એનાલિસિસ, ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ, ધેન આફ્ટર મેનેજિંગ એમ્પ્લોય ડેટાબેઝ એન્ડ મેન્ટેન ઓફ સ્ટોક. હવે બિઝનેસની અંદર તમે કઈ જગ્યા પર યુઝ કરી શકો છો? ઓકે, પેરોલ કેલ્ક્યુલેશન, મતલબમાં તમે તમારા એમ્પ્લોઈઝને કેટલું પેમેન્ટ આપો છો, કેટલું તમારે ઇન્કમ થાય છે, આ બધી વસ્તુ જે હોય એનું કેલ્ક્યુલેશન કરી શકો. બજેટિંગ, મતલબમાં તમારું એવરી યરનું બજેટ શું હોય છે, કઈ રીતનું હોય છે, એ બધી વસ્તુ. સેલ્સ એનાલિસિસ, મતલબમાં તમે કોઈ જો સેલ્સનો બિઝનેસ હશે તો એની અંદર તમે શું કરી શકો છો? તો કે આપણે એ જે સેલ્સ હોય એનાલિસિસ, મતલબમાં કેટલું સેલ થયું, કેટલું બાકી છે, એ બધી વસ્તુ. ત્યારબાદ ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગ, મતલબમાં આપણી પાસે કેટલી ઇન્કમ થાય છે, કેટલું જાય છે, કેટલી આવક આવે છે, પ્લસ આપણે કઈ જગ્યાએ કેટલા રોકાણ કરે, આ બધી વસ્તુ તમે સ્ટોર કરી શકો. ત્યારબાદ મેનેજિંગ એમ્પ્લોઈઝ ડેટાબેઝ, આપણે ત્યાં કોઈ પર્સન કામ કરે છે તો એની પાસે એનો ડેટા જે હોય એને પણ આપણે રેડી રાખવો જોઈએ બરાબર. તો એને સ્ટોર રાખવા માટે પણ બિઝનેસની અંદર કોમ્પ્યુટર યુઝ થાય છે. મેનેજિંગ ઓફ સ્ટોક, મતલબમાં કે સપોઝ મેન્ટેનન્સ ઓફ ધ સ્ટોક, મતલબ તમારી પાસે ઘણી બધી વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ તરીકે સ્ટોક ને એવી બધી વસ્તુ આવે છે, તો એ સ્ટોક કઈ રીતે મેન્ટેન કરવો, શું કરવું, એ બધી વસ્તુ એમાં આવશે બરાબર. પછી આવે છે બેન્કિંગ. બેન્કિંગ ઇઝ અ એટમોસ્ટ ટોટલી ડિપેન્ડન્સ ઓન ઓફ ધ કોમ્પ્યુટર. બેન્કિંગ આખે આખું સેક્ટર એવું છે કે જેમાં તમે બેંક કોમ્પ્યુટર ઉપર ડિપેન્ડ છો, મતલબમાં એમાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે, પ્લસ ચેક છે, ડિપોઝિટ છે, બેલેન્સ છે, ઓવરડ્રાફ્ટ છે, ઇન્ટરેસ્ટ છે, ચાર્જિસ છે, શેર છે, ટ્રસ્ટ છે, રેકોર્ડ છે, આ બધી જ વસ્તુ, એટીએમ મશીન, બધી વસ્તુ શેના પર ડિપેન્ડ છે? કોમ્પ્યુટર ઉપર. એમાં તમારે કોઈ અધર વસ્તુની જરૂર પડતી નથી બરાબર. એટીએમ મતલબ એમાં તમારે કમ્પલસરી કોમ્પ્યુટર જ યુઝ કરવું પડે છે બરાબર. બેન્કિંગ ઇઝ અ ઓલમોસ્ટ ટોટલી ડિપેન્ડન્સ ઓફ કોમ્પ્યુટર્સ. બેંક પ્રોવાઇડ્સ ધ ફોલોઈંગ ફેસિલિટીઝ, ફોર એક્ઝામ્પલ ઓનલાઈન અકાઉન્ટિંગ ફેસિલિટી, વિચ ઇન્ક્લુડ્સ ચેકિંગ કરંટ બેલેન્સ, મેકિંગ ડિપોઝિટ, ઓવરડ્રાફ્ટ, ચેકિંગ ઇન્ટરેસ્ટ ચાર્જ, શેર્સ, ટ્રસ્ટી રેકોર્ડ્સ, બધી જ વસ્તુ તમને ક્યાં મળે? ઓનલાઈન મળે. એટીએમ મશીન, વિચ ઇઝ કમ્પ્લીટલી ઓટોમેટેડ, આર મેકિંગ ઇટ ઇવન ઇઝીયર ફોર કસ્ટમર્સ ટુ ડીલ વિથ ધ બેંક. બેંક સાથે ડીલ કરવામાં તમને ઇઝી પડી જાય, એના માટે તમારે કોમ્પ્યુટર યુઝ કરવું પડે. ત્યારબાદ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ કંપની આર કીપિંગ ઓલ રેકોર્ડ્સ અપ ટુ ડેટ વિથ ધ હેલ્પ ઓફ ધ કોમ્પ્યુટર. કોમ્પ્યુટરનો યુઝ કરીને જ એ આખો રેકોર્ડ રાખે છે બરાબર. ત્યારબાદ ઇન્સ્યોરન્સ કંપનીઝ, ફાઇનાન્સ હાઉસ એન્ડ સ્ટોક બ્રોકિંગ ફર્મ્સ વાઇડલી યુઝિંગ કોમ્પ્યુટર
ટુ ધેર કન્સર્ન. હવે એની અંદર એ લોકો કઈ કઈ વસ્તુ મેન્ટેન કરે છે, પ્રોસીજર ટુ કન્ટિન્યુ વિથ ધ પોલિસી, સ્ટાર્ટિંગ ડેટ ઓફ ધ પોલિસી, નેક્સ્ટ ડ્યુ ઇન્સ્ટોલમેન્ટ ઓફ ધ પોલિસી, મેટર મેચ્યોરિટી ડેટ, ઇન્ટરેસ્ટ ડ્યુ, સર્વાઈવલ બેનિફિટ એન્ડ બોનસ, ઓલ થિંગ્સ આર ઇન ઇન્શ્યોરન્સ આર મેન્ટેન બાય ડેટાબેઝ વિથ યુઝિંગ કોમ્પ્યુટર. એજ્યુકેશન બેસ્ટ એક્ઝામ્પલ, જેવી રીતે અત્યારે તમે ભણી રહ્યા છો એ સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે કોમ્પ્યુટરનું, કે જેમાં તમે ઘરે બેસીને પણ સ્ટડી કરી શકો છો. ધ કોમ્પ્યુટર હેલ્પ્સ ઇન પ્રોવાઈડ ટુ લોટ્સ ઓફ ફેસિલિટી ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ. હવે એમાં લોટ્સ ઓફ ફેસિલિટી છે, આપણી તો ફર્મ દે છે કે કોમ્પ્યુટર બેઝ વર્ક કરવાનું, બરાબર. ધ કોમ્પ્યુટર પ્રોવાઈડ ટૂલ્સ ઓફ ધ એજ્યુકેશન સિસ્ટમ નોન એઝ સીબીઈ, કોમ્પ્યુટર બેઝ એજ્યુકેશન. આપણું જે એજ્યુકેશન છે એ વન ટાઈપ ઓફ આઉટ છે, બરાબર. સીબીઈ ઇન્વોલ્વસ કંટ્રોલ, ડિલિવરી એન્ડ ઇવોલ્યુશન ઓફ લર્નિંગ. ઓકે, કોમ્પ્યુટર એજ્યુકેશન ઇઝ અ રેપિડલી ઇન્ક્રીઝિંગ ધ ગ્રાફ ઓફ ધ નંબર ઓફ સ્ટુડન્ટ્સ, કોમ્પ્યુટર સ્ટુડન્ટ્સ. દેર આર નંબર ઓફ મેથડ્સ ઇન વિચ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન કેન બી યુઝ ટુ કોમ્પ્યુટર એજ્યુકેટ ધ સ્ટુડન્ટ. ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટ અત્યારે કોમ્પ્યુટર બેઝ એજ્યુકેશન આપી રહ્યા છે. ઇટ ઇઝ યુઝ ટુ પ્રિપેર અ ડેટાબેઝ અબાઉટ પર્ફોર્મન્સ ઓફ ધ સ્ટુડન્ટ એન્ડ એનાલિસિસ ઓફ ધ કેરીડ આઉટ ઓન ધ બેઝિસ. ધેન આફ્ટર માર્કેટિંગ, માર્કેટિંગમાં કઈ રીતે યુઝ થાય, એડવર્ટાઇઝમેન્ટ એન્ડ હોમ શોપિંગ. વિથ ધ કોમ્પ્યુટર એડવર્ટાઇઝિંગ પ્રોફેશનલ ક્રિએટ આર્ટ્સ એન્ડ ગ્રાફિક્સ, રાઇટ એન્ડ રિવાઇઝ કોપી એન્ડ પ્રિન્ટ ડિઝમાઇટ એડ્સ વિથ ધ ગોલ ઓફ ધ સેલિંગ મોર પ્રોડક્ટ્સ. વધારે ને વધારે એડવર્ટાઇઝમેન્ટ પાછળ યુઝ થાય છે. હોમ શોપિંગ, હોમ શોપિંગ હેઝ બીન મેડ પોસિબલ થ્રુ ધ યુઝ ઓફ ધ કોમ્પ્યુટરાઇઝ કેટલોગ્સ ધેટ પ્રોવાઇડ્સ એક્સેસ ટુ પ્રોડક્ટ ઇન્ફોર્મેશન એન્ડ પરમિટ ડાયરેક્ટ એન્ટ્રી ઓફ ઓર્ડર્સ ટુ બી ફિલ્ડ બાય ધ કસ્ટમર. ઓકે, ધેન આફ્ટર હેલ્થ કેર, હેલ્થમાં કઈ જગ્યાએ. હવે હેલ્થમાં તમે જોયું હશે કે આપણે જે રિપોર્ટ્સ વગેરે કરાવીએ છીએ એ પણ એક કોમ્પ્યુટર બેઝ થઈ ગયું છે આજે. કોમ્પ્યુટર હેઝ બીકમ ઇમ્પોર્ટન્ટ પાર્ટ્સ ઓફ ધ હોસ્પિટલ લેબ્સ એન્ડ ડિપેન્સરીઝ. ધેર આર બિંગ્સ યુઝ ઇન હોસ્પિટલ ટુ કીપ રેકોર્ડ્સ ઓફ પેશન્ટ્સ એન્ડ મેડિસિન્સ. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ સ્કેનિંગ એન્ડ ડાયગ્નોઝિંગ ડિફરન્ટ ડાયસીસ, ઇસીજી, ઇઇજી, અલ્ટ્રાસાઉન્ડ એન્ડ સિટી સ્કેન એક્સેટ્રા. આ બધી વસ્તુ જે છે એ વિધાઉટ કોમ્પ્યુટર થઈ શકતી નથી. ઇટ ઓલ્સો ડન બાય કોમ્પ્યુટરાઇઝડ મશીન. ફર્સ્ટ આવશે ડાયગ્નોસ્ટિક સિસ્ટમ. કોમ્પ્યુટર કેન યુઝ ટુ કલેક્ટ ડેટા એન્ડ આઇડેન્ટિટી ધ કેસ ઓફ ઇલનેસ. અત્યાર સુધીમાં કેટલા વ્યક્તિ બીમાર છે, કઈ બીમારી છે એનો રેકોર્ડ તમે રાખી શકો છો. લેબ ડાયગ્નોસ સિસ્ટમ, ઓલ ટેસ્ટ કેન બી ડન એન્ડ ધ રિપોર્ટ્સ પ્રિપેર બાય કોમ્પ્યુટર. એના જે પણ ટેસ્ટ અને રિપોર્ટ્સ છે એ બધા કોમ્પ્યુટરની અંદર બને છે. પેશન્ટ મોનિટરિંગ સિસ્ટમ, ધીઝ આર યુઝ ટુ ચેક ધ પેશન્ટ સાઇન્સ ફોર એબનોર્મલ સચ એઝ કાર્ડિક અરેસ્ટ એન્ડ ઇસીજી એક્સેટ્રા. તમે પેશન્ટની બધી ડિટેલ્સ એમાં રાખી શકો છો. યુઝ ટુ ચેક ધ પેશન્ટ સાઇન્સ, પેશન્ટની સાઇન પણ લઈ શકો છો જે એબનોર્મલ સિચ્યુએશનમાં હોય. ફાર્મા ઇન્ફોર્મેશન સિસ્ટમ, કોમ્પ્યુટર ઇઝ યુઝ ટુ ચેક ડ્રગ્સ લેબલ, એક્સપાયરી ડેટ, હાર્મફુલ સાઇડ ઇફેક્ટ્સ, આ બધી ઇન્ફોર્મેશનને પણ. ધેન આફ્ટર સર્જરી, નાવ ડેઝ કોમ્પ્યુટર આર યુઝ ટુ પરફોર્મિંગ સર્જરી. સિમ્પલી કોઈ નાના મોટા ઓપરેશન્સ હોય કે જે તમે આઉટસાઇડથી નથી કરી શકતા, ઇનસાઇડ કરવા પડે એવા હોય તો એ કોમ્પ્યુટર દ્વારા થાય છે. ધેન આફ્ટર એન્જિનિયરિંગ ડિઝાઇન, એન્જિનિયરિંગ ડિઝાઇનમાં શું આવશે, કોમ્પ્યુટર્સ આર વાઇડલી યુઝ ફોર એન્જિનિયરિંગ પર્પસ. વન ઓફ ધ મેજર એરિયાઝ કેડ, કોમ્પ્યુટર એડ ડિઝાઇન ધેટ પ્રોવાઇડ્સ ક્રિએશન એન્ડ મોડિફિકેશન ઓફ ધ ઇમેજ. સમ ઓફ ધ ફિલ્ડ્સ આર સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ,
મતલબ એમાં કેવું હોય, બિલ્ડિંગ ડિઝાઇન્સ કરવાના હોય, એરોપ્લેન્સ ડિઝાઇન કરવાના હોય, બજેટ્સ, ડિઝાઇન્સ ઓફ શિપ્સ, આ બધી વસ્તુ હોય, સ્ટ્રક્ચર ડિઝાઇન, એ બધું તમારે કોમ્પ્યુટરમાં કરવું પડે. એના માટે સોફ્ટવેર યુઝ કરવું પડે. ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન મતલબમાં સપોઝ મટીરિયલ્સ છે, ઇક્વિપમેન્ટ્સ છે, પેપર્સ છે, આ બધી વસ્તુ તમારે શેમાં ઇન્ડસ્ટ્રીયલ. પછી આવે છે આર્કિટેક્ચરલ ડિઝાઇન, જેમાં બિલ્ડિંગ્સ એન્ડ પ્લાન્સ ઓફ ટાઉન્સ એન્ડ ડિઝાઇનિંગ્સ ઓફ ધ બિલ્ડિંગ્સ, આ બધી વસ્તુ શેમાં આવશે કોમ્પ્યુટરમાં તમે ડિઝાઇન કરી શકો. આર્કિટેક્ચરલમાં 2D અને 3D વ્યૂ, મતલબમાં કોઈ બિલ્ડિંગ પહેલાં બને છે તો એનો પહેલાં 2D 3D વ્યૂ બને છે, ધેન આફ્ટર એ ડિઝાઇન થાય છે. પછી આવે છે મિલેટરી કોમ્પ્યુટર, આઝ લાર્જલી યુઝ ઇન ડિપેન્ડન્સ, મોડર્ન ટેન્ક્સ, મિસાઇલ્સ, વેપન્સ એક્સેટ્રા. મિલેટરી ઓલ્સો એમ્પ્લોય કમ્પ્યુટરાઇઝ કંટ્રોલ સિસ્ટમ. સમ મિલેટરી એરિયાઝ આર કોમ્પ્યુટર હેઝ બી યુઝ ટુ મિસાઇલ કંટ્રોલ, મિલેટરી કોમ્યુનિકેશન, મિલેટરી ઓપરેશન એન્ડ પ્લાનિંગ એન્ડ સ્માર્ટ વેપન્સ. કે સમ ઓફ મિસાઇલ્સના કંટ્રોલ્સ હોય એ કોમ્પ્યુટરાઇઝ હોય, કોમ્યુનિકેશન એના થ્રુ થતું હોય, ઓપરેશન્સ હોય એના થ્રુ થતા હોય, એના પ્લાનિંગ્સ હોય છે એ પણ એના થ્રુ થતા હોય છે. ત્યારબાદ કોમ્યુનિકેશન, જેમ કે આપણે આજના જમાનામાં કરીએ, ઈમેલ કરીએ, ચેટિંગ કરીએ, એફટીપી કરીએ, એ બધી વસ્તુ કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે. એક મેસેજ મોકલવો છે, તમારો આઈડિયા શેર કરવો છે, પિક્ચર્સ મોકલવું છે, કોઈ સ્પીચ મોકલવી છે, આ બધી વસ્તુ શેમાં આવશે કોમ્પ્યુટરમાં. ત્યારબાદ લાસ્ટ પોઈન્ટ છે ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટની અંદર શું આવશે તો કે એનું બજેટ, ત્યારબાદ ટેક્સ મેનેજમેન્ટ, ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, કોમ્પ્યુટરાઇઝેશન, મેલ ફિમેલ રેશિયો, ત્યારબાદ વોટર લિસ્ટ, પાન કાર્ડ, ફોરકાસ્ટિંગ, વેધર ફોરકાસ્ટિંગ, આ બધી વસ્તુ એ કોમ્પ્યુટરાઇઝ થઈ ગઈ છે. બરાબર, તો એના ટોટલ 11 એપ્લિકેશન્સ છે કે જ્યાં જે ફિલ્ડની અંદર કમ્પલસરી કોમ્પ્યુટર યુઝ થાય છે. બિઝનેસ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ, એજ્યુકેશન, માર્કેટિંગ, હેલ્થ કેર, એન્જિનિયરિંગ ડિઝાઇન, મિલેટરી, કોમ્યુનિકેશન, ગવર્મેન્ટ, કે આ બધી ફિલ્ડની અંદર તમને શું જોવા મળે છે તો કે વન ટાઈપ ઓફ એક કોમ્પ્યુટર. ઓકે, ડન. તો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ.